અમદાવાદમાં આવેલી કાંચી સકરા પબ્લિક સ્કૂલ ખાતે ગોતાની શૈલી ગ્રુપ દ્વારા આરો અને વોટર કુલર ભેટ આપી પ્રશંસનીય કામગીરી કરી હોવાની ઘટના સામે આવી છે. શૈલી ગ્રુપના સૌજન્યથી તેના સંસ્થાપક પ્રમુખ ડૉક્ટર પારુલ રાજેશ શાહના પ્રયાસથી કાંચી સકરા પબ્લિક સ્કૂલ ગોતા અમદાવાદના 250 જેટલા ગરીબ બાળકો અને 50ના સ્ટાફના સભ્યોને લાભાર્થે શુદ્ધ જળ અને શીતળ જળ મળી રહે તે માટે આરો પ્લાન્ટ તેમજ વોટર કુલરની લોકાર્પણ વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનના દાતા પ્રતિમા જયેશ અગ્રવાલ, શૈલી ગ્રુપના સભ્યો નિસર્ગી નિર્ઝરી રાજેશ શાહ, ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્યાગરાજન, જી બાલાજી વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પરમ પૂજ્ય શ્રી શંકર વિજેન્દ્ર સરસ્વતીજીના આશીર્વચન સાથે જ પૂજા અને શ્લોક દ્વારા આ ભેટ અર્પણ કરવામાં આવી હતી અને વિધિ સંપન્ન થઈ હતી. શશી બજારી, નિર્મલા બંસલ, સુમિત્રા અગ્રવાલ, સ્નેહ અગ્રવાલ, પુષ્પલતા બાંગળ, કૈલાસ પટેલ, સુધા વિનીતાનો સહકાર સાંપડ્યો હતો. કાંચી સકરા પબ્લિક સ્કૂલ ગોતાના ટ્રસ્ટીઓ ડૉક્ટર રાજેશ શાહ અને સ્કૂલ સ્ટાફની શિક્ષિકા બહેનો ડૉક્ટર પારુલ શાહ તેમજ દાતા પ્રતિમા અગ્રવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમના દ્વારા. આપનું નામ અને આજે શું કાર્યક્રમ છે તે વિશે માહિતી આપશો. મારું નામ પ્રતિમા જયેશ અગ્રવાલ છે. અમે લોકો શૈલી ગ્રુપ અન્ય તરફથી અમે લોકો વોટર કુલર ડોનેટ કરીએ છીએ. આપનું નામ ને આજે શું કાર્યક્રમ છે તે વિશે માહિતી આપશો. નમસ્કાર, હું ડૉક્ટર પારુલ રાજેશ શાહ સહેલી ગ્રુપ ચલાવું છું. અમારી સહેલી ગ્રુપની બધી બહેનો એ આજે અહીંયા શંકરાચાર્ય સંચાલિત ગોતા સ્કૂલમાં વોટર ટેન્ક સાથે આરો પ્લાન્ટ, કુલર, આપણે આલ્કલાઇન પાણી સાથેનું આખો પ્લાન્ટ બાળકોને શુદ્ધ પાણી મળે તે માટે ડોનેટ કર્યો છે. એ માટે અમે બધા ભેગા થયા છીએ. પછી અહીં થોડી પૂજા કરી પ્રસાદ લઈને છૂટા પડીશું. સમાજ માટે કંઈક આપવાની ભાવના સાથે અમે કોરોનામાં પણ લગભગ 20-22 લાખનું સહેલી ગ્રુપે દરેક જગ્યા ઉપર, એટલે આજુબાજુના ગામડામાં, સિટી, બધામાં અમે લોકોએ અમારાથી જેટલી બને એટલી જે માણસને જેની જરૂર હતી એ વસ્તુ પહોંચાડવાની કોશિશ કરી હતી. ખૂબ અમે લોકો સક્સેસ ગયેલા એમાં. અને દરેક તહેવારોમાં રામનવમીમાં સુગડીને એ બધાનું પણ વિતરણ કરેલું. અને અમે એ સેવા કાર્ય હજુ ચાલુ રાખ્યું છે. બાળકોને ફી આપવાનુંથી માંડીને ચોપડા આપવાથી માંડીને ગરીબ બહેનોને જ્યારે દવાની જરૂર હોય અને સુવાવડી બહેનોને સારું પૌષ્ટિક ભોજન મળે એ માટે પણ અમે ઘી ઘરે બનાવીને સુખડી, સિંક પાક, આવું બધુંનું વિતરણ જેમ સિઝન પ્રમાણે જ્યાં જરૂર હોય જ્યાંથી. હવે તો સામેથી લોકો કહે છે કે પારુલબેન જરા આટલી મદદ કરાવો તો સારું. એટલે એ રીતે અમે સહેલી ગ્રુપની બધી જ બહેનો અત્યારે અહીંયા ભેગી થઈને બધું ડોનેશન આપ્યું છે. અને એનું એક નાનું અમથું અમે ફંક્શન જેવું, એટલે ખાસ તો અમે પૂજામાં માનીએ એટલે પૂજા થોડી નાની રાખી છે. તો બસ ગીવ બેક ટુ ધ સોસાયટી એ જ અમારો સંદેશો છે બધાને. થેન્ક યુ વેરી મચ. આપનું નામ અને આપની સંસ્થા, આજે શું કાર્યક્રમ હતો અને આપની સંસ્થા વિશે ટૂંકમાં માહિતી આપશો. મારું નામ નરેન્દ્ર સોમનાથભાઈ દવે. ગુરુજી જયેન્દ્ર સરસ્વતીજી સાથે 1980 હું સંકળાયેલો છું. જ્યારે ગુજરાતની અંદર વોકિંગ કરવા માટે પદયાત્રા માટે જ્યારે નીકળેલા ત્યારે મને ફર્સ્ટ ટાઈમ પ્રથમ વખતે એમના દર્શનનો લાભ મળેલો. ત્યારથી એમના પ્રત્યે અહોભાવ જાગેલો. કારણ કે આપણા સનાતન ધર્મની અંદર
શંકરાચાર્ય જી એ શિવજીનો જ અવતાર છે એવું આપણે માનીએ જ છીએ અને એ સત્ય છે. ત્યારથી અને અહીંયા રિટાયર થયા પછી 2001 ની અંદર જ્યારે અર્થક્વેક આવેલો ત્યારે ગુરુજી અહીંયા આવ્યા અને ગુરુજીને જે તે સમયના રાજ્યપાલશ્રીએ આ જમીન ઉપર સંસ્થા બનાવવા માટે પ્રેમ જમીન આપેલી ત્યારે સૌથી ફાઉન્ડર મેમ્બર ટ્રસ્ટી તરીકે હું છું. ત્યારથી આજની તારીખે ગુરુજીના આશીર્વાદથી આ સંસ્થામાં સેવા આપી રહ્યા છીએ. ગુરુજીએ અહીંયા પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, અંગ્રેજી મીડિયમ, ગુજરાતી મીડિયમ, તદુપરાંત સંસ્કૃત વેદ પાઠશાળા, સંસ્કૃત પાઠશાળા અને વેદ પાઠશાળા, તદુપરાંત ગૌશાળા અને આદિ શંકરાચાર્યજીના ટેમ્પલ મંદિરની સ્થાપના કરાવડાવી છે. અને એ જ્યારે જ્યારે અહીંયા આવેલા ત્યારે અનેક મહાનુભાવોએ એમના દર્શનનો લાભ લીધેલો છે અને એમની કૃપાદૃષ્ટિ મેળવેલી છે. એમની કૃપાદૃષ્ટિથી જ આ બધું ખુલ્લું ફાલેલું છે અને ગુરુજીનો સ્પષ્ટ આદેશ છે કે એકદમ પુઅર વિદ્યાર્થીઓને ભણાવો, ભલે ઓછામાં ઓછી ફી એને આપવાની થતી હોય છે તો પણ તમે એને દર્શાવશો નહીં અને ઓછી ફી આપતા હોય તો પણ તમે એને સારામાં સારું શિક્ષણ આપજો. ત્યારથી અમારો હેતુ એ જ રહ્યો છે. આજે શું કાર્યક્રમ હતો? હા, આજે આવા નબળા વિદ્યાર્થીઓને પાણી પીવાની સામાન્ય રીતે તકલીફ હોય તે એક ડોલરે પાણીની બોટલો આપેલી, પણ ઠંડુ પાણી કેમ પીવું, ક્યાંથી પીવું, કઈ રીતે લાવવું, આ કોરોના કાળમાં આ બધી જે અવ્યવસ્થા હતી એ વ્યવસ્થા જળવાઈ શકે એટલા માટે ડૉક્ટર પારુલબેન સાહેબ અને એમની ટીમે એક બહુ સારું એવું સુંદર આયોજન કરીને આખો વોટર પ્લાન્ટ અહીંયા નખાવી દીધો છે. એ જાણીને જોઈને અમને ખૂબ આજે ખુશી થઈ છે કે વિદ્યાર્થીઓ બાળકો માટે એમણે કેટલો આવો અનેરો ભોગ આપીને આ સંસ્થાને ઉત્થાન કરી રહ્યા છે. જી, તમે સમાજમાં શું મેસેજ આપવા માંગો છો આ પાણીનો પ્લાન્ટ આપને મળ્યા પછી? પાણીનો પ્લાન્ટ મળ્યા પછી અમે સમાજને એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે વિદ્યાર્થીઓ ઠંડુ પાણી પીને અને શુદ્ધ પાણી પીને એના આચાર વિચાર, ઠંડા પાણીનો જે હૃદયની અંદર જે એને ઠંડા પાણીનો શેરડો પડે છે એ મુજબ એ જે ડોનર છે એના આત્માને પણ એવો જ સંતોષ આપશે કે આહા, મને મારા હૃદયને કેટલી ઠંડક મળી ગઈ છે, આવી ઠંડક મારા તમામ ડોનરોને મળે એવો એ કુદરતી રીતે જ એ ઠંડકનો આશીર્વાદ આપે આપીને આપે એવી જ. હા, એ એમનું જે સહેલી ગ્રુપ છે એ સહેલી ગ્રુપને આ મીઠો આશીર્વાદ મળી શકે એ જ અભ્યર્થના કે જેથી એ આ કામગીરીને બિરદાવીએ પછી પણ આવા સારા સારા કાર્યો કરી શકે. અમારી ગૌશાળાની પણ મુલાકાત લઈને ગૌશાળામાં જે નાની નાની વાછરડીઓ છે નાની કોઈ નાની મોટી વાછરડીઓને દત્તક લઈને પણ ગાયોનો